નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડમાં એક એક વાક્યના પ્રશ્નો બરાબર હવે આપણે પહેલો પ્રશ્ન છે, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? તો લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફી જેમ કોકો પણ ગુમાવવો પડશે. લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે મોઢેથી હવે આગળના પાઠમાંથી આપણે જોઈશું. નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે?
નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે. આગળનો પ્રશ્ન છે, નર્મદા નદી કયા શહેર પાસે સાબરમતી વહે છે? નર્મદાનો સો અર્થ થાય છે. નર્મ એટલે હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. એમાં કાવ્યો છે, એમાંથી આપણે પ્રશ્ન લખવાનો છે. રાસ ક્યારે રચાયો? તો રાસ ક્યારે રચાય? અભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે.
વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે. બરાબર. હવે આગળનો પ્રશ્ન છે, રાધિકા કોની પાસે સુખ માંગે છે? હવે આપણે આગળનો એક પ્રશ્ન જોઈશું.